गुड इवनिंग मित्रों, हैप्पी इंटरनेशनल फैमिली डे मारा तरफथी બધાને. મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વિઘટન ની પ્રક્રિયા કરી. વિઘટન કોને કહેવાય? મેં તમને કીધું તો શબ્દ ઉપર ભાર આપજો. વિઘટન એટલે છૂટા પડવું, કે એક જ પ્રક્રિયક માંથી એક કરતા વધારે નિપજ પ્રાપ્ત થાય. ત્યાર પછી આપણે એમાં ઉષ્મીય વિઘટન ની ચર્ચા કરી, જેની અંદર આપણે બે ઉદાહરણ જોયા હતા, જેની અંદર પહેલું ઉદાહરણ ફેરસ સલ્ફેટ નું અને બીજું ઉદાહરણ જે છે એ કાકો 3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ નું જોયું. આજે આપણે ત્રીજું ઉદાહરણ જોવાનું છે. મિત્રો, જોઈએ ત્રીજું ઉદાહરણ. એક કસનળી લેવાની છે, એક કસનળી લીધી. ઓકે, કસનળી ની અંદર તમારે લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 ટ્વાઇસ સેનો પાવડર લીધો મેં, લેડ નાઇટ્રેટ નો પાવડર લેવાનો છે. ત્યારબાદ તેને સ્પિરિટ લેમ્પ દ્વારા શું કરવાનો છે? ગરમ કરવાનો છે. ઓકે, જેવું એને ગરમ કરીશ મિત્રો, તમને અહીંયાથી ધુમાડો નીકળતો દેખાશે. અને આ ધુમાડો જે છે ને મિત્રો, એ કેવા રંગનો હશે? કથ્થાઈ રંગનો. કેવા રંગનો હશે? કથ્થાઈ રંગનો. મતલબ કઈ પ્રક્રિયા થઈ? જોઈએ શું પ્રક્રિયા થઈ. મિત્રો, PbNO3 ટ્વાઇસ શું આપ્યું આપણે અહીંયા? ઉષ્મા. શું ઉત્પન્ન થશે અહીંયા? PbO લેડ ઓક્સાઇડ. શું પ્રાપ્ત થશે મિત્રો? લેડ ઓક્સાઇડ પ્લસ NO2 એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. શું ઉત્પન્ન થશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને અહીંયા છૂટું પડશે ઓક્સિજન. તમને જે કથ્થાઈ રંગનો ધુમાડો જોવા મળતો હતો, એ કથ્થાઈ રંગનો ધુમાડો જે છે એ શેનો હશે મિત્રો? નાઇટ્રોજન ડાયોક્સાઇડ નો. શેનો હશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ નો. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પહેલા આપણે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરી દઈ. અહીંયા બે મૂકી દઈશ, અહીંયા બે મૂકી દઈશ, અહીંયા ચાર મૂકી દઈશ. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. ઓકે, જોઈએ મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા પ્રક્રિયક કેટલા છે? એક. નિપજ કેટલા છે? ત્રણ. મતલબ એક પ્રક્રિયક માંથી એક કરતા વધારે નિપજ. તો રાસાયણિક પ્રક્રિયા પહેલા તો શું કહેવામાં આવે? વિઘટન. પણ શું આપીને વિઘટન કરાયું છે? ઉષ્મા. એટલે શું કહેવામાં આવશે? ઉષ્મીય વિઘટન. શું કહેવામાં આવે મિત્રો? ઉષ્મીય વિઘટન. આઈડિયા આવ્યો? ગઈકાલ જેવું જ છે. આમાં કથ્થાઈ રંગનો ધુમાડો મળે છે, એ પણ નાઇટ્રોજન ડાયોક્સાઇડ નો. ઓકે, તો વિઘટનના એક આગળના પ્રકાર તરફ આગળ વધીએ. અને આ ખાસ અગત્યનો છે, બોર્ડમાં પૂછાઈ શકે તેવો ટોપિક છે મિત્રો, પાણીનો વિદ્યુત વિભાજન સમજાવો. પાણીનો વિદ્યુત વિભાજન સમજાવો. ઓકે, જોઈએ મિત્રો પાણીનો વિદ્યુત વિભાજન. પહેલા આપણે પ્લાસ્ટિકનો કપ લેશું. શેનો કપ લેશો? પ્લાસ્ટિકનો કપ લેશો. ઓકે ઓકે, પ્લાસ્ટિકનો આપણે કપ લીધો. એ કપની નીચેથી બે છિદ્રો કરવાના છે અને એની અંદર પ્લાસ્ટિકના બૂજ ફિટ કરવાના છે, જેના કારણે લીકેજ ન થાય. ઓકે, બે છિદ્રો કર્યા અને રબરના બૂજ, સોરી, શેના બૂજ? રબરના બૂજ આપણે શું કરવાના છે? ફિટ કરવાના છે. ફિટ કરી દીધા. ઓકે મિત્રો, બે કાર્બનના વિદ્યુત ધ્રુવો લેવાના છે. કોના વિદ્યુત ધ્રુવ લેવાના છે? કાર્બનના વિદ્યુત ધ્રુવો. અને નીચેથી આપણે પ્લાસ્ટિકના કપની અંદર દાખલ કરી દેવાના છે. ઓકે, આ મેં લીધા બે કાર્બનના વિદ્યુત ધ્રુવો, કાર્બનના વિદ્યુત ધ્રુવો. એના બે છેડા જે છે મિત્રો, એ આપણે બહાર રાખીશું. ત્યાર પછી મિત્રો, આ પ્લાસ્ટિકના કપની અંદર તમારે પાણી ભરવાનું છે. ઓકે, પાણી ભરી દઈએ આપણે પ્લાસ્ટિકના કપની અંદર. શું ભરી દીધું? પાણી, H2O.
त्यार बाद एनी अंदर पांच थी छ टीपा मंद H2SO4 એટલે કે અહીંયા તમારે સલ્ફ્યુરિક એસિડ ના પાંચ થી છ ટીપા નાખવાના છે, જેને આપણે રસાયણ નો રાજા પણ કહેવામાં આવે છે મિત્રો. ઓકે, ત્યાર પછી બે કસનળી લેવાની છે મિત્રો. કેટલી કસનળી લેવાની છે? બે કસનળી. એ કાર્બન ના વિદ્યુત ધ્રુવોને આખા પેક થાય તે રીતના ઊંધી કસનળી ફિટ કરવાની છે, જેથી પાણી પણ અંદર આવી જાય. આ તમે જોઈ શકો છો કે મેં બે કસનળી લીધી છે. કેટલી કસનળી લીધી છે મિત્રો? બે કસનળી લીધી છે. ઓકે, શું લીધું? કસનળી. ત્યાર પછી આ બે જે છેડા છે એ છેડાને હું 6 વોલ્ટના વિદ્યુત કોષ સાથે, કેટલા વોલ્ટના વિદ્યુત કોષ સાથે? 6 વોલ્ટના વિદ્યુત કોષ સાથે જોડી દઈશ. એક ધન સાથે જોડી દીધું, એક ઋણ સાથે જોડી દઈશ. હવે જેને ધન સાથે જોડવામાં આવે એને શું કહેવામાં આવે છે? એનોડ. જેને ઋણ સાથે જોડવામાં આવે એને શું કહેવામાં આવે છે? કેથોડ. ઓકે, ત્યાર પછી આ બેટરી વડે હું શું પસાર કરાવીશ? વિદ્યુત પ્રવાહ. શું પસાર કરાવીશ? વિદ્યુત પ્રવાહ પસાર કરાવીશ. હવે જ્યારે હું આ બેટરી વડે વિદ્યુત પ્રવાહ પસાર કરાવું છું ત્યારે થોડીક વાર પછી મને બંને કસનળીની ઉપર પરપોટા જોવા મળે છે. શું જોવા મળે છે મિત્રો? પરપોટા જોવા મળે. તો તમને પ્રશ્ન થાય કે આ પરપોટા સેના હશે? તો આ પરપોટા જે છે જે તમને એનોડ ઉપર જોવા મળશે એ ઓક્સિજન વાયુના હશે, અને જે કેથોડ ઉપર જોવા મળે છે એ કયા વાયુના હશે? હાઇડ્રોજન વાયુના હશે. તો હવે ટૂંકમાં તમે સમજી ગયા છો અહીં કે H2O શું છૂટું પડ્યું? હાઇડ્રોજન અને ઓક્સિજન. શું છૂટું પડ્યું? હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટું પડે છે. શું આપવાથી? વિદ્યુત પ્રવાહ આપવાથી. તો આને શું કહેવામાં આવે મિત્રો? વિદ્યુત વિભાજન. શું કહેવામાં આવે છે? વિદ્યુત વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. બહુ સિમ્પલ પ્રવૃત્તિ છે. આકૃતિ પણ બહુ સહેલી છે, એકદમ સરળ સમજૂતી છે મિત્રો. હજુ આપણે વિઘટનના બીજા પ્રકાર જોઈએ. તો મારે એક રકાબીની અંદર, કાચની રકાબી, રકાબીની અંદર સિલ્વર ક્લોરાઇડ નો પાવડર લીધો, AgCl. સિલ્વર ક્લોરાઇડ નો શું લીધો? પાવડર લીધો. આને મારે સૂર્યપ્રકાશમાં રાખવાનો છે. શેમાં રાખવાનો છે? સૂર્યપ્રકાશમાં રાખવાનો છે. તો AgCl શું આપ્યું મેં અહીંયા? સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ આપતા અહીંયા સિલ્વર અને ક્લોરાઇડ છૂટું પડશે. શું છૂટું પડશે? સિલ્વર અને ક્લોરાઇડ છૂટું પડશે. ઓકે, રાસાયણિક સમીકરણ સંતુલિત કરી દઈ, અહીંયા બે મૂકી દીધું મિત્રો. તો આ જે પહેલા પાવડર હતો એ સફેદ રંગનો પાવડર હશે, અને આ તમને પાવડર મળશે કેવા રંગનો હશે મિત્રો? રાખોડી રંગનો પાવડર હશે. ટૂંકમાં શું કહેવા માંગુ છું? કેટલા પ્રક્રિયા હતા? એ નિપજ કેટલા મળ્યા? બે. શું થયું અહીંયા? વિઘટન. પણ કોના દ્વારા વિઘટન થયું? સૂર્યપ્રકાશ દ્વારા. કોના દ્વારા? સૂર્યપ્રકાશ દ્વારા. આ જ રીતના સિલ્વર બ્રોમાઇડ AgBr, જો હું સૂર્યપ્રકાશ આપું છું, શું આપું છું? સૂર્યપ્રકાશ. તો Ag પ્લસ Br2 સમીકરણ સંતુલિત કરવા માટે અહીંયા શું મૂકી દઉં? બે મૂકી દઉં. અહીંયા સિલ્વર અને બ્રોમાઇડ છૂટા પડે છે મિત્રો. આ પદ્ધતિનો ઉપયોગ જે છે એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં થાય છે. શ્વેત એન્ડ શ્યામ, શ્વેત અને શ્યામ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીની અંદર આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો અહીંયા વિઘટનના સંપૂર્ણ પ્રકાર આપણા પૂરા થાય છે મિત્રો. ઓકે, આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો હશે અને સમજ પણ પડશે મિત્રો. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો મિત્રો, કારણ કે તમને લેટેસ્ટ અપડેટ મળતું રહેશે આના વિશે, આ ચેપ્ટર વિશે. ઓકે, તો જોયા પછી લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.